चल जय सिंह तू आवाज उभी रहे यशपाल तू आवाज उभी रहे जो आ मोदी साहेब से ने आ लॉकडाउन जाहिर करेलू से के घरनी बार कोई पण निकळू नहीं जे कोई रखडू देखाय ने एने भटका मारी लेवाना एक पण ने छोड़वाना से नथी ख्याल आई गयो ने हाँ सर आप देश ने बचाया मारे तो अपने भटका मारवाज पड़ से ना पब्लिक माटी गबरा से पर कोरोना थी गबराई नहीं साहब मन लागे सके आ देश ने बचाना समय आवे गया से जय हिंद तो अबे जो जे कोई देखाय ने एने मारी पासे ले आओ ने आपणे आखो रात દિવસ અહીં ઊભા રહેવાનું છે કોઈને પણ ઘરની બહાર નીકળવા દેવું નહીં જે કોઈ રખડતું દેખાય ને એને મારી પાસે લઈ આવો સાહેબ મરગી લેવા ચાલ્યા છે આ લગ્ન માં કેમ ની બાને નીકળવાનું તમે મરગી લેવા ચાલ્યા સાહેબ એમાં હું 21 દિવસ સુધી ઘરે બેસવાનું ને નાદરખા ચાલ્યા તે બી ઈંડાવાળી મરગી 105 મળે એ લેવા ચાલ્યા સ્ટોક કરી લે એમ કરે સાહેબ એવું લાગે તમારું બી લેવું ને નહીં સાહેબ ચલો સાહેબ આ ચાલો સાહેબ પડાવ નહીં સાહેબ ઉપર નીચે માઇલ લેજો પછી પૂછજો સાહેબ આખી દુનિયા ઘેર આવેલી કરો તમે બે નાંગે હું જોઈને ઉદેશ કર સાહેબ જોડે ભૂલ દેજો સાહેબ માસ્કા છે સાહેબ માસ્ટર દરજીને માપો આપેલો છે પહોંચ્યો આવ્યું નથી સાહેબ સોરી ભૂલ થઈ સર દરજીને માપા આવું બીજું બહાનું નહીં મળ્યું 10 રૂપિયા નો મળ્યા કે નહીં તો દરજી આવી ગયો ચાલ એક કામ કર આ ટીશર્ટ પાણીને બાંધ સાહેબ જોડે ભૂલ થઈ ગઈ સાહેબ સર એ કીધું ને ટીશર્ટ તને બાંધવા બોડી બળી દઉં ગેંડા ખવડાવા નહીં કે હું હવે કાન ખોલીને સાંભળી લો ઘેરા ટામેટા તો હોય ને સર સાહેબ એને સૂપ બનાવીને પી જાય ભૂઈ જાજો પણ ઘેર નિભાવ એટલે નીકળી જાય તો ચાલ સીધા નીકળો આ બેને મેં પહેલા કહેલું કે ઘેરે કાંડા બટાકા હાક છે તો આપણે ખાઈ લે તો સારા મરગી કોણ દેલા ચાલ છોડું ગાડી કાઢ ચાય કટા કેટલી વધારે ગરમ લાગે છે ગરમ જ રહી ને મરગી ખાવા ઢેલા રે
જયસુખ ને યશપાલ યસ સર આ કાલે કલેક્ટર હશે ને જાહેરનામું બહાર પાડ્યું છે એ તમને જાક વાંચી સંભળાવું એમાં સ્પષ્ટ લખેલું છે કોઈ બી જાહેર પ્રસંગ હોય ને એમાં 8-10 જ વ્યક્તિ હાજર રહેવું એથી વધારે હાજર રહે તો ગેરકાયદેસર ગણાશે ને ઘરની કોઈ બી બહાર નીકળે ને માસ્ક વગર નીકળવું નહીં વગેરેના નિયમો આવેલા છે તો તમે એક કામ કરો આ જાહેરનામું વોટ્સઅપથી રૂબરૂ ગઈને આ ગામના આજુબાજુના ગામના તમામ સરપંચોને મોકલાવો એને કહો કે આ નિયમોનું પાલન થવું જોઈએ સર ખરેખર આ નિયમની જરૂરત હતી સાહેબ અમે સરપંચને વોટ્સઅપ મેસેજ પહોંચાડ્યા છે ચાલ તો આપણે છે ને હવે આજે સવારે છે ને કાસલથી ફોન આવેલો હતો ગામમાં છે ને બધા નારિયેલ પીને નાહવો જાતા છે એ લોકોને આજે ભટકા મારીને નહાડીએ ચાલો તો ચાલો જો છે કઈ ને કઈ પ્રોબ્લેમ ચાલુ જ રહી જેમ તેમ પેલા હોહરા ને મનાવ્યો તો એનો બાપ કોરોના આવ્યો મારી પથારી ફેરવા હવે આ કોરોના માં કા લગન થવાના શાંતિ રાખ થઈ જશે લગન હું શાંતિ રાખ બાહુ મારા હોહરા નું મૂળ જો ફરી ગયું તો મારું હું થાય એમ થતું છે એક તો પેલી ને જેમ તેમ કરીને પટાવેલી છે એને પટાવવા હારું તો ગાડી ના ટાયર નથી કાઢેલા ત્યારે કઈ મેર પડેલા જેમ તેમ તૈયારી કર ગાયક નું ટેન્શન ના લે ને આપડા પણ એક નંબર ગાયક છે ચાલતો હું આજે જ વાત કરી દઉં ને રવિવારે આવી જ જો ચારે બને ચકરા હોય હોય કરેલો વાળામાં બકરા વાળામાં બકરા ઓલાવાની
મામા કન્યાને મંડપમાં લાવો. ચાલો કન્યાના મામા કન્યાને મહેરુમાં લાવો. ઉપરથી ડોબાણ મળશે, ઉતાર છે. ચલો બેસી જાઓ. જમણા હાથમાં ચમચીમાં પાણી પકડો અને હવે હું જે કાંઈ બોલાવું તે બોલજો. જી મહારાજ. હે ભગવાન અમારી આ લગ્નવિધિમાં જે કાંઈ નાની મોટી લાંબી ટૂંકી જે કાંઈ ભૂલ થાય તે ક્ષમા કરજો. પાણી ખાલી વાટકીમાં મૂકી દેજો. ઉભા થાઓ. ચલો હાર પહેરાના છે, પટ્યા લોકડાઉન ચાલતું છે, લીકેજ આવવાની વ્યવસ્થા છે. સેટિંગ કરી લેજો તમારી રીતના. ચલો સાલ પકડવાના ભાઈઓ આગળ આવજો. સાલ નવી લાલા લાગે. હસતો મેરા પકા. હવે તમારે 70 જન્મ સુધી સાથે રહેવાનું છે, તે પ્રમાણેના ફેરા ફરવાના છે. એ મહારાજ, કઈ વિધિ કરાવો કે નહીં? ડાયરેક્ટ ફેરા જ ફેરી લેવાના કે? અરે ભાઈ, આમાં હું છે અત્યારે કોરોના વાળું ચાલે ને, એટલે ઉપરથી બહુ દબાણ છે, એટલે
આ તમે આવવાના નહીં ઉઠાવો પણ અમારા ચંટુભાઈ બહુ આગ્રહ કર્યો મેં તો મહાકાલ ગયો ઉઠાવો ત્યાંથી આવ્યો ડાયરેક્ટ એટલે ફેરા તો ફરવા જ પડશે ને ઉતાર રાખવા પડશે મહારાજ તું આવું જો કરવાનું ઉઠો અત્યારે મને પહેલા જ કહી દેવું જોઈએ ને મેં મારા પાછલે બને ચૂલા જ ફેરા ફરી મૂકશે અહીં તો કઈ ગમે જ નહીં ઉઠો ભાઈ ચૂલા ફરવા રહો બહુ જોયેલા પણ ચૂલો હલકા ને હવારે તે પહેલા છૂટા છેડા થઈ જતા છે એટલે તમારે જો ફેરા ફરવાય ને તો તો મહારાજ પાસે જ ફરવા હોય તમારી ઈચ્છા એટલો ટાઈમ કહો ને એટલે પછી શું કરવાનું છે ફરવાનો છે કે કેમ બોલે નહીં તો કંઈ કારણ નથી ને ચાલ એ બધું તું જવા દે આપણા નસીબ માટે આ જ છે જેમ ટાઈમ તો છ વાગીને પપ્પા સમજેલા છે ટીમ આપણો મેળ પણ લો આપણે જલ્દી જલ્દી ફેરા ફરી જ મૂકીએ ભાભી તારી વાત તો સાચી જો જે છે તે આ જ છે અત્યારે ફરી જો ભાભી હમણાંના ઠેલામાં ઠેજ જાજો ને તારા પપ્પા છ વાર હોડીને માન લોજો ચાલ તો ફેરા ફરી જ લે વાજા વાજિંદ્ર વાળા ફટાકડા વાળા સાવધા પહેલો ફેરો સરો થાય છે પહેલો પહેલો મંગળીઓ વરતાય રે પહેલો ફેરો બંટુભાઈ નો ખરાય રે બંટુભાઈ તો કેવા સરસ બોલાય રે પહેલો ફેરો પૂરા થયો બીજો ફેરો શરૂ કર્યો બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે ફેરે ગાયો ના દાન દેવાય રે બીજે ફેરે ગાયો ના દાન દેવાય રે બંટુ ભાઈ તું કેટલા માટે મૂકો બી આવલો છે આપડો પેલો વાડામાં બકરા ચાડે વાળો તમારે પૂરિયા ચડાવું તું કોણ છે સાહેબ પોરીન મામો પોરી ના મામા બોલે કે બાવા જાણે બહુ સારું કામ કર્યું ને આ કોણ આ બાજુ આવો બાજુ આવો આલુંડા જમા ગ્રુપમાં જોઈ જશે આના વિડીયો તો હજી બે ડા પેલા માર ખાડો મોરું કાજી લાલે છે કહા માર ખો આવ્યો ચાલુ મિરે
તારા ની થોડા ટા રાની જોઈ લે કે જેમ તે હરાને મનાયો ભાઈ હું કરે લોકડાઉન માં લગન કરે નીકળી બોલ લો ફોટાવાના ને શૂટિંગ પર આબા જાઓ આબા જાઓ બધાના ફોટા ને શૂટિંગ લઈ લે એ લોકો ને છે ને કાલે દિવ્ય ભાસ્કર માં આપીએ ને બધી ચેનલો પણ લાવી કરીએ ને મને વોટ્સએપ કર યાર તું બી લાઈન માં ઉભી રહે આ લોકોને ફોટા પાડ્યા વિડિયો કરાવીને બધાના સર હા મેં કોસ્ટો કેમ કે હા રસપુરીનો બડો બનાવ લેવું જો તારા મસ્ત આપણા ટોણનાર ભરી લે ડક ભરી લે ભરી લે ચાલ યશપાલ તું છે ને આ વર્ક કન્યા લઈને જીપમાં બેહાર ને બાકી ના છે ને એને પોલીસ સ્ટેશન લઈને આવ સીધા ચાલો ચાલો બજાવ આવા મૂર્ખાઓને લીધે છે ને એટલે એ લોકોને કોઈ કોરોનાની ગંભીરતા જેવું છે નથી આવા મૂર્ખાઓને લીધે કોરોના વધારે ફેલાય છે તો બધાને મારે નમ્ર વિનંતી છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો ચાલો હેલો 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 હવે ખબર પડે તમને રાણી જોઈલી જેને બોલાવો તેને જલ્દી બોલાવો દુબે સાહેબ ને ફોન કરો એ અટલિયા થી અત્યારે આવી રહે હેલો ડોક્ટર સાહેબ મારી બાની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ છે તો તમે તપાસ માટે અત્યારે જલ્દી જલારામ બાપાના મંદિર પાસે આવી જાઓ ને દીકરા બહુ હાડા દુખે ને બહુ ચક્કર છે આવતા છે જલ્દી બોલાવો હા બા ડોક્ટર સાહેબને ફોન કર્યો છે આવે જ છે અત્યારે Thank you.
જો ઘોડા જેવું છે અને કઈ વાંધો નહીં આવે હે ડોક્ટર સાહેબ માને બધું બરાબર તો છે ને જો ઓય માને તમારા લક્ષણ જોવા દો કોરો ના કોરોને જરૂર નથી એ સવારે થઈ છે દવા આવી જશે બહુ ચિંતા કરવાની જરૂર નથી આપણે ઓકે પણ તમારે ઘણી કાળજી લેવી પડશે નહીં તો તમને પણ ચેપ લાગી શકે છે હા ડૉક્ટર સાહેબ અમે બાની પૂરેપૂરી કાળજી રાખીશું એવું કંઈ લાગે વધારે પાસે ફોન કરીને જણાવજો અને ઘરમાં બધા માસ્ક પહેરજો સેનિટાઇઝરનો ઉપયોગ કરતા રહેજો બાની કાળજી પણ રાખજો ઓકે હવે આપણે શું કરીએ માને તો કોરોના થઈ ગયો છે ચાલ મારી સાથે ઘરમાં પેલો બાડો ખાટલો ક્યાં છે ઘરમાં મારી સાથે તમે તે બીટા ટુ હોવાની પરમાં ઉઠીને પાઇપ પર ભટક્યા ગવા ગયેલી એ પાઇપ ખાડી ઉતરીને હાંભી તું કહેતી કે આ લોકોને કઈ ખબર જ નહીં પડી એમ કહેતી કેમ અમને વળી કોરોના નહીં થાય એમ કરીને રહ પૂરી ખાવાની ગયા મેં આમ પપ્પાને રહ પૂરી ખાવા તો એટલી ભાવે ને શું કરે શું કરીને બેહી રહ્યો વાડી માટે લોકો નાભા કરલા ને ઉબડા ઉબડા પડી ગયેલા માજી તું સિટી બસ જે ખાટલા માંથી ઉતરતી નહીં હે પાણી લાવજે એ લાવી બા બે મિનિટ ની પીએ એટલે પાણી પીવાનું થઈ ગઈ પાણી પાણી લાવ પાણી આ લોકો તો પાણી માંગે એટલે કેટલા ખીજવાય હે ભગવાન આ કેવા દિવસ આવી ગયા મારા એ તારા લીધે જાનીજી પરપટ છે કાવા ઓ કાગે આ ભૂખ લાગી ખાવાનું આપને એ લાવી બા સવાના પરમા એમ કને ગાવા તો ગયેલી હારું હારું પણ આ તો
वो बारी बड़ी क्यों बर्बाद हो? वाह, आदिश चल ले लेजे, है? ले ले। मास्क उतारू का मास्क खाट खाई जाम। हाँ, दाढ़ी उठी उतार जाए इतलू खावा इतलू जाए, वड़ारे नहीं उतारती। वड़ारे कहाँ उतारवानी? બાપ ખાઈને તું ડીશ ધોઈ જ નાખજે, મેં કઈ ધોવાની નથી હવે. હલો હલો, બહુ દૂધ ની મળે ભાઈ. જો કઈ જાય તો મારું રહે. દીકરા બહુ ગભરા થાય, કઈ ઓઢાણો ગોઠવું જેવું આ તો તાળબો લાગે, તાપબો લાગે, થાય માથું દુખે ને ચક્કર આવે, શું કરું? બા લાવી બા લાવી, ઉભી જાય. મારી બાને તપાસ કરવા માટે એકવાર ફરી પાછા આવી જાઉં ને. બા ડોક્ટર સાહેબને ફોન કર્યો છે, એ આવે છે. સારું દીકરા, સારું લાગે છે થોડું. આવો કાળજી રાખવા કીધું હતું બધાના ઘરે, મને અલગ કરવા થોડું કીધું. પણ ડોક્ટર સાહેબ, તમે જે રીતના કીધી એ રીતના અમે તો પાણી કાઢી રાખી. તમે આવી રીતના એનું આવી રીતના ખરાબ વર્તન કરશો તો એનું જીવ જોખમમાં મૂકી શકો છો. આ સમય માટે એમને સારની જરૂર હોય છે. તમે માસ્ક પહેરેલું રાખો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો તો તમને ચેપ લાગવાનો નથી. કંઈ વાંધો નહીં, હવે સરકાર દ્વારા કોરોનાની રસીનું ચાલુ થવાનું છે તો રસી મારવાનું ભૂલતા નહીં અને ફરજિયાત લઈ લેજો. હા ડોક્ટર સાહેબ. ને દવા આપી જાઓ તે ટાઈમ ટાઈમે આપજો. ઓકે.
સવારે બે ને સાંજે બે આપી દેજો બરાબર. ચાલો આવજો ડોક્ટર. વાહ, અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો. બા બા, અમને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દો. ચલો તમે અમારી સાથે ચાલો, આપણે સાથે જમી લઈએ. વડીલો મુકાવા ગયા તેનો હું એ તો મુકાવે, એ લોકો અડધી જિંદગી તો ગયેલી, આપણે તો લગ્ન કરવાના બાકી, આપણે હું લાભ કરવાના. અરે વાત તો તારી સાચી જો, માં બાપાઓ તારા લગ્ન ની વાત કર્યા કરતો હતો ને, હું તો તોડો નહીં મુકાવાના. જો આ કોરોના કોરોના કઈ મળે નહીં, વેક્સિન મુકાવાની ચટકી જ જાજે તારા બાપો મુકવા તો બી. સાચું કેમ નહીં મુકાવાના જો મેં કેમ નહીં નહીં મુકાવતો લગ્ન, આપણે લગ્ન કરવાના બાકી એટલે સાચવી જ રહેજે. ચાલ મેં ચાલો. હા ચાલ. સારું બેટા સારું તું બેસ હું વેક્સિન લઈને આવું છું. ડોક્ટર સાહેબ, મારે કોરોના નહીં થાય એ અંગેની વેક્સિન લેવાની છે. વેક્સિન લેવાની છે? હા. આધાર કાર્ડ આપો ને તમારું. આ લેવો. અહીંયા ખુરશીમાં બેસો. હા. નર્સ, એમને કોવિડ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ આપી દેજો. આ દવા સવાર સાંજે લેજો. સારું ભાઈ, તમે ચાલો મારી સાથે, મારા છોકરાને પણ કોરોનાની વેક્સિન મુકાવવાની છે, પણ તમે બે ત્રણ જણા ચાલજો, કારણ કે મારો છોકરો બહુ તોફાની છે, એ તમારા એકલાના હાથે આવશે નહીં. ચાલો. લઈ જાવ વેક્સિન આપવા માટે. તમારા તો લગ્ન ની થા, તમે તો વાંધા રહી જા, તમને તો બહુ મોડી લઈ આપતા.
હજુ કોરોના શું કહી શકે છે, સાલાને ભણી નથી. ભાઈ આધાર કાર્ડ આપ તારો. આધાર કાર્ડ કે આધાર કાર્ડ તો મારો પૂરો થઈ ગયો, તે તો રિવન્યુ કરવા આપો છો ધનદેવી. ડોક્ટર સાહેબ ધનુના આધાર કાર્ડ. ધનુના આધાર કાર્ડ? અરે તું કોણ લેવા? તારા બાપે આપ્યો. અરે મારો બાપ છે કે કોબરા હાથ છે? અમને બોરા મંડળ. ચાલ કોબરા હાથ વાળા અહીંયા ખુરશીમાં બેસ. નર્સ એને કોવિડ વેક્સિન નો ફર્સ્ટ ડોઝ મારી દેજે. અરે અમારા 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 રામ 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 મુકાઈ ગઈ કા બાકી છે? હજુ બેસ શાંતિથી. આના પટ્ટો ની મુકાવાના મંડપ પેલી મુકે કે મુકાવ. નર્સ એને કોવિડ વેક્સિન નો ફર્સ્ટ ડોઝ મારી દે ને. ઓ જલા બાપા જલા બાપા બતાવી દે, બતાવી જલા બાપા જલા બાપા બતાવી દે, બતાવી દે જલા બાપા જલા બાપા બતાવી દે, બતાવી લેજે જલા બાપા બતાવી લેજે. મુકાઈ ગઈ કે? હા મુકાઈ ગઈ. તો ભગવાન બીજી મૂકી દે ને. બીજી દોઢ બીજી દોઢ મહિના પછી મળશે. જોયું તમે? જોયું આ તન્નુ કોરોના ની વેક્સિન લેવાથી કેટલો ગભરાતો હતો, પણ કોરોના ના વેક્સિન થી ગભરાવાની જરૂર નથી, એની કોઈ આડઅસર નથી. આમાં બહુ બધા વ્યક્તિઓએ કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવ્યો હશે, તો બહુ બધા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. દેશમાં જે મોદી સાહેબે લોકડાઉન કરેલું છે એનું સંપૂર્ણ પાલન કરવાની જરૂર છે, અને બધા જ વ્યક્તિઓએ કોરોના વેક્સિનની બંને ડોઝ લેવાના જરૂરી છે. મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે કોરોના મહામારી બીમારીની ગંભીરતા લેજો અને પોતાના પરિવારની કાળજી રાખજો. તમારા આગળના રિપોર્ટ આપો. ડોક્ટર સાહેબ જેટલા પૈસા થાય તેટલા મારી મમ્મીને બચાવી લેજો.
ભાઈ તારી મમ્મીનો ઓક્સિજન તો ઘણો ઓછો થઈ ગયો છે અને ઘટતું જ જાય છે. તમે થોડી વાર બેસો, અમે અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. સાહેબ કંઈ પણ થઈ જાય, મારી મમ્મીને બચાવી લેજો. એ ભગવાન, મારી મમ્મીને બચાવી લેજો. ભાઈ તારી મમ્મીનું ઓક્સિજન ઘણું ઓછું થઈ ગયું છે અને ઓક્સિજન ઘટતું જ જાય છે. અમારી પાસે હવે ઓક્સિજનના સિલિન્ડર નથી, તો તમારે લાવવું પડશે. અને હા, આજે તો અમે એમને એક રેમડેસિવિર ઇન્જેક્શન આપી દીધું છે, પણ કાલના માટે અમારી પાસે સ્ટોક નથી, તો એ પણ તમારે શોધીને લાવવું પડશે. ભાઈ અમારી પાસે સ્ટોક જ નથી, તો અમે શું કરીએ? અમે અમારી બધી જ ટ્રાય કરી લીધી, હવે તમારી ઉપર છે. હેલો હા ભાઈ, હોસ્પિટલ પર આવી ભાઈ, અત્યારે તો આ કોરોના બહુ ચાલે એટલે મારાથી તો નહીં અવાય, ને મારા ઘરના બી મને આવવા ના પડે છે ભાઈ, સોરી હે, મારાથી ના અવાય. હા મનો, બોલ મનો. મનુ મારાથી નહીં આવશે, મારા ઘરના મને કોરોનામાં કશે નીકળવા નથી દેતા, તો હિંમત રાખ મનુ. ભાઈ તારી મમ્મીનો ઓક્સિજન ઘણો ઓછો થઈ જવાથી હવે તે નથી રહી, સોરી. ભાઈ તું ત્યાં નહીં જઈ શકે, સરકારના ગાઈડલાઈન પ્રમાણે અમે તમને બોડી આપી શકતા નથી, સોરી. પોતે
मम्मी पास आ रही।